તો બીજી તરફ પોરબંદરના એડવોકેટ દ્વારા તંત્રને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે, જેમાં પોલીસ તંત્ર અધિકારીઓ અને રાજકીય વર્ગ ધરાવતા આગેવાનોના વાહનોમાં કાળા કાચ અને અધિકારીઓના વાહનોમાં લાલ લાઇટ હટાવવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। પોરબંદરના આઈટીઆઈ એક્ટિવિસ્ટ અને એડવોકેટ ભનુભાઈ ઉડીદરાએ તંત્રને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે જિલ્લામાં કેટલાક પોલીસો કેટલાક અધિકારીઓ વગ ધરાવતા રાજકીય આગેવાનોના વાહનોમાં કાળા કાચ હજુ પણ જોવા મળે છે, તેમજ કેટલાક અધિકારીઓના વાહનોમાં લાલ લાઇટો પણ છે। પોલીસ દ્વારા સામાન્ય વ્યક્તિઓના વાહનો ચેકિંગ થાય છે અને આ કામગીરી દરમિયાન સામાન્ય લોકોમાં વાહનોમાં કાળા કાચ હટાવવામાં આવે છે, પરંતુ રાજકીય વગ ધરાવતા નેતાઓ અને આગેવાનોના વાહનોમાં રહેલ કાળા કાચ તથા પોલીસના વાહનોમાં પણ કાળા કાચ હટાવવામાં આવતા નથી। કાયદો સમાન હોય છે, જેથી અધિકારીઓ રાજકીય આગેવાનો અને પોલીસ વાહનમાંથી પણ જે કાળા કાચ લગાવેલા છે તે હટાવવાની કામગીરી કરવામાં આવે, તેમજ કેટલાક અધિકારીઓની કારમાં લાલ લાઇટ તથા કાળા કાચ છે તે પણ હટાવવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે। થોડા સમય પહેલા મેં આરટીઓના મદનીશ અધિકારીને પણ એક પત્ર લખેલો હતો અને પોલીસ વડાને પણ એક પત્ર લખેલો હતો કે પોરબંદર જિલ્લાની અંદર જે મોટા માણસો છે, જે રાજકારણીઓ છે, જે પોલીસમેનો છે, જે મેજિસ્ટ્રેટો છે અને જે મામલતદારો છે, એ પોતાની સરકારી ગાડીમાં પણ કાળા કાચ રાખે છે, ગેરકાયદેસર માથે લાઇટો રાખે છે। એના માટે તેને મેં કાગળ લખ્યો હતો કે જો કાયદો હોય તો સમાન કાયદો હોવો જોઈએ, પોરબંદરના પ્રજાજનો અધિકારીઓ પોલીસ અધિકારીઓ અને જિલ્લા મેજિસ્ટ્રેટોને પણ લાગુ પડતો હોવો જોઈએ। પણ આજે પોરબંદરની સ્થિતિ હું જોઉં છું, જે ટુ વ્હીલરોને રોકીને જે પોલીસ હેરાન કરે છે, એને બદલે આ લોકો જે છે એના વિરુદ્ધ પગલાં ઉપર લેવા જોઈએ, આવા વાહનો ડિટેન કરવા જોઈએ અને એની દંડની કાર્યવાહી કરવી જોઈએ। પણ પોરબંદરની પોલીસ કે ટ્રાફિક પોલીસ આજની તારીખમાં પણ કશું કરતી નથી, કારણ કે જે મામલતદાર હોય છે, મેજિસ્ટ્રેટ હોય છે, જિલ્લાના અધિકારીઓ હોય છે, પોલીસ અધિકારીઓ હોય છે અને કોર્ટના ચીફ મેજિસ્ટ્રેટો હોય છે, એ તમામ નિયમોનો ભંગ કરે છે। આ માટે મેં કાગળ પણ લખેલો છે, છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી, એટલે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને જે નાના લોકો હેરાન થાય છે એ એટલા માટે થઈને મેં કાગળ લખેલો છે, પણ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। અત્રે ઉલ્લેખનીય છે કે સાજણ ઉડીદરાની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ સફાળે જાગેલી પોલીસ વાહન ચેકિંગ કરી રહી છે, જો કે તેમાં પણ નાના માણસોને જ કણરગત વધારે થતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।